तो बीजी तरफ आज સ્પર્ધામાં પોરબંદરના સિનિયર સિટીઝન એવા સામાજિક કાર્યકરે પણ મેદાન માર્યું છે। દોડની બે સ્પર્ધાઓમાં બે ગોલ્ડ મેડલ સહિત કુલ 3 મેડલ મેળવતા સહુ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। તાજેતરમાં દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં પોરબંદરના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં પોરબંદરના 68 વર્ષના સિનિયર સિટીઝન અને સામાજિક કાર્યકર રસિકભાઈ પઢિયારે 1500 મીટર અને 5000 મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ બંને સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી બે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા। તો ક્રોસ કટિંગ નામની સ્પર્ધામાં પણ રસિકભાઈએ સિલ્વર મેડલ મેળવ્યો છે। રસિકભાઈ પઢિયાર, પોરબંદર। 40મી ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દેવભૂમિ દ્વારકામાં આયોજન થયું। 27-27 બંને દિવસનું આયોજન હતું, જેમાં લાંબી દોડ સૌથી ગુજરાત સ્ટેટ લેવલની 5000 મીટરની દોડ દોડી, એમાં પ્રથમ સ્થાન મેં પ્રાપ્ત કર્યું, એક ગોલ્ડ મેડલ મેળવ્યો 65+માં, અટાણે ઉંમર 68 વર્ષની છે મારી। બીજા નંબરમાં 1500 મીટરની દોડ, તેમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું, ને ત્રીજા નંબરની જે નવી ફર્સ્ટ શરૂઆત થઈ છે દ્વારકાથી, એ ગેમનું નામ છે ક્રોસ કટ ક્રોસિંગ। એ ક્રોસિંગમાં મને એ દોડવામાં 5 કિલોમીટરનું હતું, 3 કિલોમીટર અને 2 કિલોમીટર, એમ એજ ગ્રુપ વાઇઝ હતું, એટલે મેં 60થી ઉપરનાનું જે દોડ્યો ને એમાં 2 કિલોમીટર અમે સેકન્ડ પ્રાઇઝ મેળવીને ગોલ્ડ સિલ્વર મેડલ મેળવ્યો। ટોટલ 3 મેડલ મારા મળ્યા, મને ને સર્ટિફિકેટ મળ્યા। આ સ્પર્ધા હું 1975થી હું અને દરેક ભાગ લઉં છું, 45 વર્ષે કમસે કમ ભાગ લઉં છું આ સ્પર્ધામાં, ને આ એથ્લેટિક્સનું હું 2014 શરૂઆત કરી હતી। ટોટલ મારે અટાણે 18-20 તો ખાલી ગોલ્ડ મેડલ છે, 30-40 જેવા સિલ્વર મેડલ છે, એવા ટોટલી બ્રોન્ઝ મેડલ એવા ઘણા થઈને ટોટલી 50-60 તો એવા ભેગા છે જ મારી પાસે, સર્ટિફિકેટ અલગ। ને આ કુવત દાખવામાં હકીકતમાં એક ઉત્સાહ વધારવો, હેલ્થ સારી રહે। રસિકભાઈ પઢિયાર સામાજિક કાર્યકર તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપવા ઉપરાંત રમત ગમતની પ્રવૃત્તિમાં પણ રૂચિ ધરાવે છે અને 68 વર્ષની વયે આ સહુને પ્રેરણા આપતા રહે છે। ત્યારે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।